અને મરઘા ખાવાની કોશિશ કરી અહીંયા તો મરઘા એના હાથમાં આવ્યા. એરિયા પર બધી ગામડા પર દીપડાનો બહુ માહોલ ચાલ્યો છે. દીપડાનો માહોલ ચાલ્યો છે. અત્યારે હું છું આહવા તાલુકાના બોર્ડર વિલેજ હુંબાપાડા ગામે, અને હુંબાપાડા ગામે જ્યારે 26મી જાન્યુઆરીના રાતે આપણે રિપબ્લિક ડે ઉજવી રહ્યા હતા ત્યારે દીપડાએ મહેશભાઈ ભોઈના ઘરે વાછરડી ઉપર એટેક કરી વાછરડીને મારી નાખી, અને ત્યારબાદ સિલસિલો ચાલુ થયો છે દીપડાનો હુમલો કરવાનો. અને દીપડાએ વારંવાર રેગ્યુલર 3-4 દિવસ હુમલો કરી અને એમને ત્યાં ગાય જે મારી નાખ્યા, અને પછી એમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અરજી આપી, અને ત્યારબાદ અરજી આપી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ જગ્યા ઉપર પાંજરું મૂકી અને દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી. અને ગઈકાલે રાત્રે એટલે કે તારીખ 31ના રાતના સમયે આ જગ્યાએ પાંજરું હતું અને દીપડો પાંજરામાં પકડાયો, અને ત્યારબાદ દીપડાને પાંજરામાં પકડી વન વિભાગ એને સહી સલામત બીજી જગ્યાએ છોડવા માટે લઈ ગયા છે. પણ હાલ જે દીપડા અને માનવ વચ્ચે જે સંઘર્ષ ચાલે છે તો આપણે એ જ જાણવાનું છે કે દીપડો માણસ ઉપર કે માણસના વિસ્તારમાં આવી માનવ વસાહતમાં આવી કેમ હુમલો કરે છે. તો અત્યારે આપણી સાથે જેમના ઘરે હુમલો થયો છે એવા મહેશભાઈ ભોઈ છે. મહેશભાઈ આ બાજુ આવજો. તો મહેશભાઈ અહીંયા આ તમારું ઘર છે, બાજુમાં જ તમારું જંગલ શરૂ થાય છે, તો ડાંગમાં તો કેવું છે પ્રકૃતિની સાથે રહેવા વાળા બધા છે. તો તમારતા જે દીપડાએ હુમલો કર્યો એ તમારતા જ કર્યો કે ગામમાં બીજા કોઈ ત્યાં બી હુમલો કર્યો? હવે દીપડાએ તો અમારા ઘેરે પેલો હુમલો કર્યો, હજુ બીજા 2-3 ગામમાં બી હુમલો કર્યો. 2-3 ગામમાં બી? તો આજ દીપડો તમે હોઈ શકે એવું કે પછી બીજા બી દીપડા ખરા? દીપડા તો હવે પેલું કેવું છે કે બધા આ વિસ્તારમાં બોર્ડર એરિયા પર બધી ગામડા પર દીપડાનો બહુ માહોલ ચાલ્યો છે. દીપડાનો માહોલ ચાલ્યો છે. તો દીપડા હુમલો કરે છે તો તમારતા શું ગાય માનવા? અમારા ઘરે તો પેલી 2 ગાય છે ને એક વાસરડી હતી. હા, તો એક વાસરડીમાં એને પેલું માર્યું, દાંત લગાવ્યા એટલે વાસરડી તો મરી ગઈ. હા, અને પાછો બીજી વાર હુમલો કર્યો તો કોઈ માણસને બી ઈજા કરી કે પછી? આવું માણસને તો કઈ ઈજા નથી કર્યો, પણ પેલા જનાવરોને બહુ હેરાન ગતિ કરે છે. બહુ હેરાન ગતિ કરે છે જનાવરોને. તો તમે વન વિભાગને અરજી આપી અને વન વિભાગે પાંજરું મૂક્યું, અને પછી તમારા ઘરમાં દીપડો આવવાનું બંધ થઈ ગયો કે દીપડો રેગ્યુલર પાંજરું મૂક્યું તે છતાં આવતો હતો દીપડો? એટલે દીપડાએ 1-2 દિવસ અટેક કર્યો, પછી 4-3 દિવસ એ બધું આવવાનું જ અહીંયા બંધ કર્યું. આવવાનું જ બંધ કર્યું એટલે પિંજરાનું સગવડ કરી, પણ એ કઈ આવતો નથી. તો ગાય કે વાછરડી કઈ જગ્યા બાંધતા હતા તમારું મકાન છે એમાં? વાછરડી તો અમારી ત્યાં બાંધતા હતા, ત્યાં અંદર ઘરમાં અંદર. હા, અને પેલા 2 મોટા ગાય છે અહીંયા બાંધતા, 2 મોટી ગાય અહીંયા બાંધતા હતા અને વાછરડી ત્યાં હતા. તો ચાલો એ જગ્યા પણ બતાવી. હા, વાછરડી આની અંદર બાંધતા હતા. હા, આની અંદર. જે અત્યારે તમે આ પતરા લોખંડના પતરા મારી દીધા છે, જે પેલા લોખંડના પતરા નહી હતા અહીંયા આ જગ્યા ઉપર, અને ગાય અહીંયા બાંધતા હતા. તો દીપડાએ ગાય ઉપર અટેક નહીં કર્યું? ગાય પર નહીં અટેક કર્યો, પણ અહીંયા અટેક કરી વાછરડી ઉપર. તો વન્ય પ્રાણીને પણ ખબર હોય છે કે દીપડાને પણ એટલું ખબર છે કે હું ગાય એનાથી મોટી છે દેખાવમાં, તો એમણે પહેલાં એટેક કર્યો છે નાનું દેખાય એવું વાછરડા ઉપર, કે જેથી વાછરડાનો એ સારી રીતે શિકાર કરી શકે અને અહીંથી ઢસડી અને શિકાર કરી ખાવાનું ખાઈ શકે, એટલા માટે એણે વાછરડા ઉપર એટેક કર્યો. પછી બીજા દિવસે પાછો આવ્યો? હા, બીજા દિવસે પાછો આવ્યો. તો ત્યારે શું કોઈ બીજા જાનવરને, કોઈ બીજા ગાય ભેંસને કંઈ નુકસાન કર્યું? કોઈ બીજા જાનવરને તો આમ એના પર અટેક નથી કર્યો. હા, પેલા ઝાડ પર ઉપર મરઘા હતા 2-4, એટલે એના પર કૂદતો હતો. ઝાડ ઉપર જે મરઘા હતા એ ઝાડ પણ તમને એવું બતાવું કે જે આ ઝાડ છે, આ ઝાડ ઉપર મરઘા હતા અને એ ઝાડ ઉપર દીપડો ઉપર ચડી અને મરઘા ખાવાની કોશિશ કરી અહીંયા, તો મરઘા એના હાથમાં આવ્યા? એના હાથમાં કઈ મરઘા નથી આવ્યા, એના ઝાડ પરથી ઉપરથી મરઘા આમ
કૂદી ગયા એટલે પછી આ ઉપર શેડ પર નીકળી ગયા. હા, એટલે સીધો પછી એ આ ઝાડ પરથી અહીંયા અટેક કર્યો, એટલે આ પતરા તોડી નાખ્યા, કે ઝાડ ઉપરથી સીધા દીપડાએ ઘરના પતરા ઉપર એટેક કરી અને પતરા તોડી નાખ્યા. અહીંયા જ વાછરડી હતી નાની, અને જે આ સાઈઝની હતી એક વર્ષની વાછરડી, અને તે ટાઈમે આ દિવાલ ન હતી અને એની જગ્યાએ સાદા ઢીંચડા હતા, અને આ અત્યારે દીપડાએ હુમલો કર્યો ત્યાર પછી એમણે આ પતરાના લોખંડના પતરા અહીંયા ફિટ કર્યા, જેથી કરીને દીપડો હુમલો ન કરી શકે એના માટે. અને એક વાછરડીને અહીંયા જ મારીને જતા રહ્યા. અને વાછરડીની એક કિંમત કેટલી થાય મહેશભાઈ? તો સાહેબ, પેલા આપણે એક ગાય લેવા જઈએ તો હવે તો ગાય તો કેવું કે આપણે સરકાર 50,000 લોન આપીએ, પણ એમાં પેલું કેવું છે કે થોડી આપણે ખિસ્સામાંથી પૈસા લાખીને, હા, એટલે 70,000-75,000 રૂપિયાની એક ગાય થાય. એક ગાય થાય, એક વાસરડી લેવા જાય આપણે એક વર્ષની, તો એ કમસે કમ 30,000-35,000 રૂપિયાની થાય. 30,000-35,000. વન વિભાગે એમની કામગીરી સારી રીતે કરી છે અને વન વિભાગ આ વિસ્તારમાં સક્રિય છે, તો વન વિભાગ અને તમને પૂરેપૂરો સહયોગ આપ્યો અહીંયા. હા, વન વિભાગે તો બધા આમ ડોક્યુમેન્ટથી માંડીને બધું મારું કામગીરી ચાલુ છે, તમને પૂરેપૂરો સહયોગ આપ્યો છે. તો અત્યારે ડાંગમાં ઘણી વખત તો મેં એવું સાંભળ્યું છે કે લોકો પ્રકૃતિના છે અને દીપડાની સાથે જીવતા શીખી ગયા છે, કે એ લોકોને બીક નથી લાગતી. વારંવાર આપણા માનવ વસ્તીમાં આવવું પડે અને આપણને નુકસાન કરે છે દીપડો, કે તમારા ઢોર ઢાકર ગાય ભેંસ બકરી જે પણ એમને નુકસાન કરે છે, તો એના માટે જવાબદાર થોડા ઘણા તો આપણે પણ છીએ, કે આપણે એમના જંગલનું ખાવાનું ખાઈ ગયા છે, કે જે હરણ ને બધા હતા, શિયાળ છે, હરણ છે, સસલા છે, જંગલી એ મળતા નથી અત્યારે જંગલમાં, ને દીપડો ખોરાકમાં આવી જાય છે અને આવી રીતે આપણા માનવ વસ્તીમાં હુમલો કરે છે. કે ડાંગના જે આપણા વિસ્તાર છે એના બધા જ લોકોને તમે એક મેસેજ આપો કે જેથી કરીને આવી રીતે દીપડો પાછો હુમલો નહીં કરે. એના માટે તમે શું કહેશો? વન્યજીવનો ખોરાક છે આપણે નહીં ખાવો. હા, બરાબર, વન્યજીવનો ખોરાક આપણે નથી ખાવો. અને કોઈક શિકાર કરતો હોય વન્યજીવના પ્રાણીનું, કે તૃણ પક્ષી, કારણ કે હરણ છે, શિયાળ છે, જંગલી સસલા છે, તો એને બી તમે રોકશો. તમે શિકાર કરતા હોવ તો તે શિકાર કરવો નહીં. અને દીપડાનો ખોરાક એ દીપડા માટે જ રહેવો જોઈએ, અને માણસ અને દીપડા વચ્ચે જે સંઘર્ષ થાય છે એ આનાથી ઓછો થશે. અહીંયા ગામમાં કેટલી વસ્તી છે અને કેટલા લોકો દૂધ ભરવા માટે આવે છે? વસ્તી અહીંયા 500 ઉપર છે. 500 પ્લસ ની વસ્તી છે. હા, ને દૂધ ભરવા માટે કેટલા ઘરોમાંથી દૂધ ભરવા માટે આવે? દૂધ 30-40 ઘરના લોકો આવે. 30-40 ઘરના લોકો દૂધ ભરવા માટે આવે છે. તો અહીંથી કેટલા લીટર દૂધ જાય છે? 300 લીટર ની આસપાસ જાય છે. 300 લીટર ની આસપાસ, એક ટાઈમ કે બે ટાઈમ? એક ટાઈમ 300 લીટર ની આસપાસ. એટલે તમે વિચાર કરો, બે ટાઈમ નું 600 લીટર દૂધ આ હુંબાપાડા ગામેથી જાય છે, અને લોકોની સારી એવી ઇન્કમ આ દૂધ થકી જ થાય છે અહીંયા. તો પશુપાલન ઉપર વધારે ધ્યાન આપે છે અહીંના લોકો, અને આવી રીતે આવા ટાઈમે જો દીપડો હુમલો કરે અને આવી રીતે એમને નુકસાન થાય છે, આવું આ વિસ્તારમાં ન થાય એના માટે વન વિભાગ દ્વારા પણ કોઈક પ્રોજેક્ટ ચલાવવા જોઈએ. જેથી કરીને અત્યારે બધી જગ્યા ચાલે છે લેપર્ડ એમ્બેસેડર, તો આવી રીતે અહીંયા પણ આવી એક ટીમની નિમણૂક કરવી જોઈએ, જે એનજીઓ છે એના થકી, કે જે લોકોને લેપર્ડ વિશે સમજાવે અને ખોટી માન્યતા દૂર કરે અને આવી રીતે હુમલા થતા બચે એના માટે અવેરનેસ જગાવે. જય હિન્દ.